नमस्ते, धोरण दस सामाजिक विज्ञान तेमा आपणे बारमो पाठ भारतनी खनिजो अने शक्तिना संसाधनो एनी आपणे वात करीए। तो भारतनी जे खनिजो छे एमां धातुमय खनिजोनी आपणे चर्चा करी, हवे आपणे संचालन शक्तिनी जे खनिजो छे एनी आपणे आगळ अभ्यास करीशुं। संचालन शक्तिना खनिजो, तो કોઈપણ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે સંચાલન શક્તિના ખનિજો ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। દેશના ઉદ્યોગો માટે, દેશના અર્થતંત્રને આગળ વધારવા માટે, અર્થતંત્રને ધબકતું રાખવા માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનિજો, આ બધી સંચાલન શક્તિની ખનિજો ખૂબ જ મહત્વની છે। એટલે જ દેશનો આર્થિક વિકાસ છે એ આ ખનિજોને કારણે ખૂબ જ ઝડપથી થાય છે। હવે આપણે સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ એટલે કે આપણે વહેંચણી કરવાની છે, એટલે કે સંચાલન શક્તિના સંસાધનોના આપણે પ્રકારોની વાત કરીએ તો બે પ્રકારો છે। એક પરંપરાગત શક્તિના સંસાધનો અને બીજો પ્રકાર છે બિન પરંપરાગત શક્તિના સંસાધનો। હવે અહીંયા પરંપરાગત શક્તિના જે સંસાધનો છે તેને વ્યાપારિક શક્તિના સંસાધનો પણ કહેવામાં આવે છે, તેને પુનઃ અપ્રાપ્ય શક્તિના સંસાધનો પણ કહેવામાં આવે છે। કારણ કે સંચાલન શક્તિના આ જે ખનિજો છે પરંપરાગત, એને એક વખત વાપર્યા પછી એને પુનઃ ઉપયોગ આપણે કરી શકતા નથી। દાખલા તરીકે કોલસો છે, એને આપણે સળગાવીએ, વીજળી મેળવીએ, પણ એ જ કોલસાનો આપણે ફરીવાર ઉપયોગ કરી શકતા નથી। કારણ કે આ સંસાધન છે એ પુનઃ અપ્રાપ્ય છે, એક વખત વાપર્યા પછી તેને ફરીથી વાપરી શકતા નથી। વળી પાછું પૃથ્વીના પેટાળમાં આ સંસાધન મર્યાદિત છે, એનો જથ્થો એટલો બધો ઉપલબ્ધ નથી, એટલા માટે આ સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ। હવે આના વિકલ્પમાં બીજા નવા સંસાધનોની શોધ થઈ છે જેને બિનપરંપરાગત શક્તિના સંસાધનો કહેવામાં આવે છે। તો આ જે સંસાધનો છે એ બિન વ્યાપારી શક્તિના સંસાધનો પણ એને કહેવામાં આવે છે, અથવા તો એને પુનઃપ્રાપ્ય શક્તિના સંસાધનો પણ કહેવામાં આવે છે। કારણ કે તે અખૂટ છે, ક્યારેય ખલાસ થતા નથી, એટલે કે પુનઃપ્રાપ્ય, ફરીથી એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। તો આ સંસાધનોનો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, તેમજ લકડીઓ, કોલસો, જલાવ, લાકડું અને છાણા, આ બધા સંસાધનો એવા છે કે એને આપણે વારંવાર ઉપયોગ કરી અને આપણે દેશના આર્થિક વિકાસને આગળ વધારી શકીએ છીએ। તો આ સંસાધનો અમર્યાદિત છે, એટલે કે એનો જથ્થો ક્યારેય ખલાસ થતો નથી। દાખલા તરીકે સૌર ઉર્જા, તો સૌર ઉર્જા છે, સૂર્ય છે, એ આજે સવારે ઉદય થાય છે તો બીજે દિવસે પણ એ ઉદય થવાનો છે, એની ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। તો આ જ રીતે આ બધા સંસાધનો છે એનો વારંવાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ। સંચાલન શક્તિના સંસાધનો કોલસો, કુદરતી વાયુ અને ખનિજ તેલની આપણે વાત કરીએ, તો એમાં કોલસો છે। તો કોલસો એટલે શું? કોલસો કેવી રીતે આપણને પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે? તો પૃથ્વીના પેટાળમાં થતી આંતરિક હિલચાલને કારણે વનસ્પતિ જે પૃથ્વીના ઉપરના પોપડા ઉપર રહેલી છે એ પૃથ્વીના પેટાળમાં દટાઈ જાય છે આંતરિક ગરમીને કારણે। હવે પૃથ્વીનો પેટાળ છે એ અંદર ખૂબ ગરમ છે, કારણ કે અંદર લાવા રસ રહેલો છે, એટલે આંતરિક ગરમીને કારણે તેમજ ભૂપૃષ્ઠના ઉપરના દબાણને કારણે વનસ્પતિમાં રહેલા જે કાર્બન તત્વ છે એ કાર્બન તત્વ ધરાવતા વૃક્ષો અને પ્રાણીઓનું મંદ દહન થાય છે, એટલે કે ધીમે ધીમે તે સળગે છે અને આ રીતે આ મંદ દહન થતાં કાળા પદાર્થની અંદર વૃક્ષો અને પ્રાણીઓનું રૂપાંતરિત થઈ અને કોલસો બને છે। તો આ કોલસો બનવાની પ્રોસેસ છે અને કોલસો કહેવામાં આવે છે। તો આ પ્રક્રિયા 25 કરોડ વર્ષ પહેલાં થઈ હતી, તો એ જે સમયગાળો હતો એને કાર્બોનિફેરસનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણને કોલસો છે એ પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે। પ્રસ્તર ખડકો એટલે
કે એક સ્તર એની ઉપર બીજો સ્તર ત્રીજો સ્તર અને એ સ્તરોની વચ્ચે જે વનસ્પતિના જે તત્વો છે વૃક્ષો પ્રાણીઓ એ અંદર દટાઈ જાય છે અને બે સ્તરની વચ્ચેથી આપણને કોલસો મળે છે એટલે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે તો આ પ્રસ્તર ખડકમાંથી આપણને કોલસો મળી આવે છે કોલસાના ચાર પ્રકાર છે ચાર પ્રકારનો કોલસો મળી આવે છે તો આ પ્રકાર કોલસાના કાર્બન તત્વને આધારે પાડવામાં આવેલા છે તો જેમાં એન્થ્રેસાઇટ પીટ કોલસો બિટ્યુમિનસ અને લિગ્નાઇટ કોલસો હવે સૌથી શ્રેષ્ઠ કોલસો છે એ એન્થ્રેસાઇટ કોલસો છે જેમાં સૌથી વધુ કાર્બનનું તત્વ રહેલું છે હવે કોલસાનો ઉપયોગ આપણે વિવિધ રીતે કરી શકીએ છીએ રેલવે એન્જિનમાં આગબોટમાં પહેલાંના સમયમાં વીજળી સંચાલિત રેલવે એન્જિનો નહોતા એટલે વરાળ યંત્રની શોધ થતાં રેલવે ચલાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો આગબોટ ચલાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો એ સિવાય હાલમાં પણ તાપ વિદ્યુત મેળવવા માટે કોલસાને બાળીને તેની ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરવામાં આવે છે એટલે કે તાપ વિદ્યુત માટે ડામર એમોનિયા વાયુ એમોનિયા સલ્ફેટ બેન્ઝોલ ક્રૂડ ઓઇલ આ બધું આપણને કોલસામાંથી મળે છે એટલે કે કોલસાનો ઉપયોગ આ બધામાં કરવામાં આવે છે તો આપણા ભારતમાં કોલસો ક્યાંથી પ્રાપ્ત થાય છે ઝારખંડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ મધ્યપ્રદેશ જમ્મુ કાશ્મીર ગુજરાત તમિલનાડુ અસમ રાજસ્થાન આ બધા જ રાજ્યો આપણા ભારતની અંદર કોલસાનું ઉત્પાદન કરે છે ત્યાર પછી બીજી જે સંચાલન શક્તિની ખનિજ છે એ કુદરતી વાયુ કુદરતી વાયુ પ્રદૂષણ રહિત ઉર્જાનો સ્ત્રોત છે એટલે કે કુદરતી વાયુનું દહન કરવાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી કુદરતી વાયુ ખનિજ તેલના ભંડારોની સાથે જ મળી આવે છે મોટા ભાગે ખનિજ તેલ મળે ત્યાં કુદરતી વાયુ છે પ્રાપ્ત થાય છે તો ભારતમાં કુદરતી વાયુ ખંભાત બેસિન જ્યાં ખંભાતનો અખાત છે આપણા ગુજરાતમાં ત્યાં કાવેરી નદીનો બેસિન વિસ્તાર જેસલમેર જે રાજસ્થાનમાં છે ત્યાંથી કુદરતી વાયુ મળી આવે છે એ સિવાય આપણા ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ક્ષેત્ર એ કુદરતી વાયુ આપતા વિસ્તારો છે હવે ખનિજ તેલની વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે સંચાલન શક્તિની ખનિજ તેલ તો ખનિજ તેલ છે એ આપણને ક્યાંથી મળી આવે છે તો ખનિજ તેલ પણ પૃથ્વીના પેટાળમાં રહેલા પ્રસ્તર ખડકો તો કેવા ખડકો રેત જેવા ચૂનાના અને સેલ જેવા જે પ્રસ્તર ખડકો છે એમાંથી ખનિજ તેલ મળી આવે છે તો ખનિજ તેલ બનવાની પ્રોસેસ સેમ કોલસા જેવી જ છે જેમ કોલસો પૃથ્વીના પેટાળમાં બને છે એવી જ રીતે પ્રાચીન સમયમાં પૃથ્વી સપાટી પરના પ્રાણીઓ કોઈ પણ ભૌગોલિક ઘટનાને કારણે ભૂગર્ભમાં દટાઈ ગયા એટલે કે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા હશે હવે એની અંદર રહેલા જે હાઇડ્રોકાર્બન્સની રૂપાંતર પ્રવાહી સ્વરૂપમાં થયું જેને આપણે ખનિજ તેલ કહીએ છીએ તો આ રીતે ધીમે ધીમે મંદ દહનને કારણે પ્રવાહી સ્વરૂપમાં હાઇડ્રોકાર્બન્સનું રૂપાંતર થયું અને આપણને ખનિજ તેલ મળી આવે છે હવે સમય જતાં આંતરિક હલનચલનથી હવે પૃથ્વીની સપાટી ઉપર અને પેટાળમાં ક્યારેક ક્યારેક એવી આંતરિક હલનચલનો થતી હોય છે તો એ આંતરિક હલનચલનથી પેટાળની અંદર દટાયેલા જે સ્તરો છે પ્રસ્તર ખડકોની અંદર જે ખનિજ તેલના જે સ્તરો છે એ ક્યારેક પૃથ્વી સપાટી પર ઉચકાઈ આવે છે જો ઉથલપાથલ થાય તો ઘણું બધું ભૂપૃષ્ઠમાં છે એ ફેરફાર થતા હોય છે તો ઘણી વખત પૃથ્વી સપાટી ઉપર આવા સ્તરો ઉચકાઈ આવે છે કેટલાક સ્તરો એવા છે કે એ તળિયે જ રહે છે દાખલા તરીકે સમુદ્રના તળિયેથી પણ ખનિજ તેલ મળી આવે છે તો કેટલાક સ્તરો તળિયે જ રહે છે તો એમાંથી પણ આપણે સાર કરી અને ખનિજ તેલ મેળવીએ છીએ દાખલા તરીકે બોમ્બે હાઈ ભારતમાં સૌપ્રથમ 1866માં અસમમાં તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો ત્યારબાદ 1867માં અસમના જ માકુમ સ્થળેથી સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું એટલે કે ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ અસમ રાજ્યમાંથી માકુમ સ્થળેથી 1867માં મળી આવ્યું હતું એવી જ રીતે આપણે ગુજરાતની વાત કરીએ તો ઈસવીસન 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના લુણેજ ગામમાં સૌપ્રથમ ખનિજ તેલ મળી આવ્યું છે
ત્યાર પછી આપણા ગુજરાતમાં અંકલેશ્વર, મહેસાણા, કલોલ, નવાગામ, કોશંબા, સાણંદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ખેડા આ બધી જગ્યાએથી આપણને ખનિજ તેલ મળી આવે છે. હવે ખનિજ તેલ જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે એ અશુદ્ધ સ્વરૂપમાં હોય છે, એટલા માટે એને શુદ્ધ કરવું પડે. તો આ શુદ્ધ કરવા માટેના જે કારખાના છે એને રિફાઇનરી કહેવામાં આવે છે. તો ખનિજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી આપણા ભારતમાં ગવર્મેન્ટ સંચાલિત ગુવાહાટી, બરોની, કોયલી, કોચીન, ચેન્નાઈ, મથુરા, કોલકાતા, હલ્દિયા આ બધા સ્થળે આવેલી છે. ગુવાહાટી એટલે કે અસમ, બરોની એટલે કે બિહારની અંદર છે, કોયલી એટલે કે ગુજરાતમાં છે, કોચીન એટલે કે કેરળમાં આવેલી છે, ચેન્નાઈ એટલે કે તમિલનાડુમાં છે, મથુરા એટલે કે ઉત્તર પ્રદેશમાં છે, કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળમાં છે અને હલ્દિયા એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલી છે. તો વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ માટેનું રિફાઇનરી, વિશ્વની સૌથી મોટી ખનિજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી આપણા ગુજરાતના જામનગરમાં આવેલી છે. તો આ રીતે સંચાલન શક્તિના ખનિજો છે એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. પણ આ બધા જ ખનિજો એવા છે કે જો એક વખત ખલાસ થઈ જશે તો આપણો વિકાસ છે એ અટકી જશે, આપણું અર્થતંત્ર છે પડી ભાંગશે. એટલા માટે આના વિકલ્પ રૂપે એટલે કે સંચાલન શક્તિના વિકલ્પ રૂપે બીજા કેટલાક સંસાધનો શોધવામાં આવેલા છે. એ સંસાધનો એટલે કે બિનપરંપરાગત સંસાધનો, તો એની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું.